વલસાડ તાલુકાના સાંકી ગામે આવેલી આનંદીરો હાઉસમાં ગત ફેબ્રુઆરી માસમાં એક વૃદ્ધાની કરપેણ હત્યા કરી દેવામાં આવી હતી અને હત્યારાએ હત્યા બાદ વૃદ્ધાનો મૃતદેહ સળગાવી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જો કે નાસી છૂટેલા આરોપીની શોધખોળમાં પલસાણા પોલીસ તેમજ અન્ય પોલીસ એજન્સીઓ કામે લાગી હતી. દરમિયાન સુરત જિલ્લા LCB ના હેડ કોન્સ્ટેબલ દિનેશ મોતીભાઈ, પોલીસ કોન્સ્ટેબલ દીપક અનિલભાઈ તેમજ અલ્તાફ ગફુરભાઈની સંયુક્ત બાતમી મળી હતી કે વૃદ્ધાનો હત્યારો વરેલીથી હરિપુરા જતા માર્ગ પર કેસરી શર્ટ પહેરીને ઉભો છે. બાતમીને આધારે જિલ્લા LCBની ટીમે ઘટનાસ્થળે પહોંચી હત્યારાને ઝડપી લીધો હતો. જો કે હત્યારાની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા. ઘટનાના દિવસે વૃદ્ધા ઘરે એકલી હતી અને આરોપી કિરણ પાટીલ ચોરી કરવાના ઈરાદે ઘરમાં ઘૂસ્યો હતો. જો કે વૃદ્ધા ઘરમાં ઊંઘી રહી હતી, પરંતુ અવાજ થતા અચાનક જ જાગી જઈ ઘરમાં ચોરને જોઈ બૂમાબૂમ કરવા લાગતા આરોપી કિરણ પાટીલે પકડાઈ જવાની બીકે વૃદ્ધાની ઈંટના ઘા મારી ઘરમાં જ હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ ઘરમાં પડેલા જ્વલનશીલ પદાર્થ વૃદ્ધા પર છાંટી મૃતદેહને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. પોલીસની પૂછપરછમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી કિરણ પાટીલ અગાઉ પણ પલસાણા તેમજ કડોદરા વિસ્તારમાં નાની મોટી ચોરી કરી ચૂક્યો છે. સુરત ગ્રામ્ય જિલ્લાના પલસાણા પોલીસ સ્ટેશનના સાકી ગામે 11 ફેબ્રુઆરી 2022ના સવારના 11:30 થી 3 વાગ્યાના અરસામાં 62 વર્ષીય એક વૃદ્ધ મહિલા કમલાદેવી રામલાલ ગુલચંદ શર્મા જે છેવાડાની સોસાયટીમાં રહેતા હતા ત્યાં થોડા દિવસે એમની ખૂબ જ નિર્મમ હત્યા થઈ અને લાશને બાળી દેવાની ઘટના સામે આવી હતી. પોલીસે તાત્કાલિક સ્થળ વિઝિટ કરી સ્થળ સ્થિતિના યોગ્ય પંચનામા કરી FSLની ટીમને બોલાવી ટેકનિકલ સોર્સ નોન ટેકનિકલ સોર્સ તમામ રીતે પ્રયત્ન કર્યા, પણ તેમ છતાં એ ગુનો અનડિટેક્ટ હતો. છેલ્લા થોડા દિવસથી આવા અનડિટેક્ટ ગંભીર ગુનાઓને શોધવા માટેના જે તમામ પ્રયત્ન રેન્જ સાહેબ તરફથી પણ અને SP કચેરી તરફથી પણ જે સૂચના આપેલ હતી એના અનુસંધાને વિવિધ ટીમોએ કામે લાગી અને આજરોજ સવારે આ ગુનામાં સંડોવાયેલ આરોપી જેની ઉંમર 22 વર્ષ છે, કિરણ પાટીલ નામનો વ્યક્તિ છે, વરેલીથી હરિપુરા 3 રસ્તા તરફ હોવાની બાતમી LCBના સ્ટાફને મળેલ, જેની આધારે પોલીસે એની અટકાયત કરી છે અને અસરકારક પૂછપરછના અંતે ચોરીના ઈરાદે આ યુવક મરણ જનાર બહેનના ઘરે ગયેલ હતો. બહેનને ખબર પડતા પ્રતિકાર કરતા એણે માથામાં ઈંટ મારેલ અને મૃત્યુ થયેલ તથા બાજુમાં પડેલ તેલની સીસી શરીર ઉપર નાખી અને બાળવાનો લાશને પ્રયત્ન કરેલ, પણ થોડુંક શરીર દાજેલું જ. ફોટોગ્રાફ પણ આપ સૌની સાથે શેર કરેલા છે. તો એ રીતે આવી નિર્મમ હત્યા ચોરીના ઈરાદે થઈ હોવાનું પ્રસ્થાપિત થયેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. યોગ્ય દિશામાં પોલીસ તપાસ કરશે અને આ કેસમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે કે નહીં એ અંગેના પણ તમામ પ્રકારના પ્રયત્નો કરી અને યોગ્ય ચાર્જશીટ પોલીસ દ્વારા ફાઇલ કરવા પડશે. આજે પકડાયેલા આરોપી છે તેનો ગુનાહિત ઇતિહાસ છે. આજની જે ઇન્ટ્રોગેશન છે એમાં પ્રાથમિક દ્રષ્ટિએ એણે નાની નાની ઘણી ચોરીઓ, જેમ કે કોઈ સાયકલ ચોરી કે કોઈ મોબાઈલ ચોરી કે એવી ઘણી બધી ચોરીઓ 1000, 2000, 5000ની કરેલ હોવાનું એણે કબૂલ કર્યું.